સુરતના અમરોલી સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ અને 23મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરતી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વકર્મા જન્મ જયંતિ છે અને સુરત સહિત દેશભરમાં મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, તેમજ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના અમરોલી સ્થિત જલારામ સોસાયટી અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અમરોલી કોલેજ રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ અને 23મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભંડારો, અન્નકૂટ, દર્શન અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ ભક્તોનો ધસારો અહીં દર્શનાર્થે ઉમટ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભારત સાધુ સમાજ અધ્યક્ષ શ્રી મહંત સીતારામ દાસ બાપુ, મંત્રી મુકેશભાઈ પટેલ વિશ્વકર્મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વિશ્વકર્મા સાલગીરા, આજે 23મી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ મંદિરનો અને 23મો ભંડારો છે, જેમાં ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ અને જલારામ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં દાન લોકો આપે છે. આજે લગભગ 8-10 હજાર માણસનો મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે અને આ પ્રસંગ નિમિત્તે ભારત સાધુ સમાજના પ્રમુખ સંત શ્રી સીતારામ બાપુ અહીંયા પધારી રહ્યા છે, જેમનું સામયું પણ ચાલુ રહ્યું છે અને બાપુનું પ્રવચન અને ત્યારબાદ મહાપ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવશે. આ મહાપ્રસાદ ભંડારો 10 હજાર માણસને પહોંચી વળવાનો છે. આ 23મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.